ॐ वामनाय नमः। श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू भगवत स्मरण परिवार में। आज भाद्रवा सुद 11 એટલે વામન જયંતી, જેને પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે। આજે આ વિડિયોની અંદર આપણે સાંભળવાના છે પરિવર્તની એકાદશીની પૂજન સમયની એકલી વ્રત કથા। જો તમે વ્રત કર્યું હોય કે વ્રત ન કર્યું હોય, પરંતુ પૂજન સમયની એકલી વ્રત કથા સાંભળવા માત્રથી શ્રી વિષ્ણુ ભગવાનની કૃપા રહે છે। તે પહેલાં જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે। વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। ભાદરવા માસની શુદ્ધ પક્ષની પરિવર્તની વામન જયંતીની એકાદશીની વ્રતકથા। ધર્મરાજા યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ભાદરવાના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે, એકાદશી વ્રતનું ફળ મળે તે મને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે હું તમને એક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા શુક્લ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું। આ એકાદશીને વામન જયંતી પણ કહેવામાં આવે છે। એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય છે। આ વામન જયંતી એકાદશીની કથાથી નીચ પાપોથી ઉદ્ધાર થઈ જાય છે। જે કોઈ ધર્મપારાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે, તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું। જે મનુષ્ય આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પૂજા કરે છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે, એમણે આ સંસારમાં કશું પણ કરવાનું શેષ રહેતું નથી। આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન પડખું બદલે છે, એટલે કે પાસું બદલે છે, તેથી તેને પરિવર્તની એકાદશી કહે છે। ત્યારે યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો, તમે બલીને કેમ બંધાયા અને વામન રૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી, ચતુર્માસની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કર્તવ્ય શું બને છે, તે બધું મને વિસ્તારપૂર્વક કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, હવે તમે પાપોને નષ્ટ કરનારું આ કથાનું શ્રવણ કરો। ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો। તે અત્યંત ભક્ત, દાની, સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો। તે પોતાના ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો। ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા। તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો। ત્યારે ફરીથી યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો, તે મને વિસ્તારપૂર્વક કહો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન, તમે મને ત્રણ ડગલા ભૂમિ આપો, તેનાથી તમને ત્રણ લોકના દાનનું ફળ પ્રાપ્ત થશે। રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો। ત્યારે મેં આખો આકાર લીધો અને ભૂલોકમાં પગ, ભુવનલોકમાં જાંગ, સ્વર્ગલોકમાં કમર, મહલોકમાં પેટ, જળલોકમાં હૃદય, તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું। આ સમયે સૂર્ય, નક્ષત્ર, ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા। એ સમયે મેં રાજા બલિને પકડ્યો અને પૂછ્યું, હે રાજન, હવે હું ત્રીજું પગલું ક્યાં મૂકું? આ સાંભળીને બલિએ પોતાનું મસ્તક નીચું કર્યું, મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખીને અને ભક્ત દાનવને પાતાળ લોકમાં ચાલ્યો ગયો। ત્યારે મેં તેને અત્યંત વિતિત જોયો, તો મેં એને કહ્યું કે હે બલિ, હું સદૈવ તારી પાસે રહીશ,
ભાદરવા માસની શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક શીર સાગરમાં શેષ નાગ પર શયન કરે છે। આ એકાદશીએ વિષ્ણુ ભગવાનને સૂતા સૂતા પડખું બદલે છે। આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે। આ દિવસની રાત્રિએ જાગરણ કરવું એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત પાપો મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। પ્રિયજનો, આ હતું ભાદરવા માસની શુક્લ પક્ષની વામન જયંતી પરિવર્તિની એકાદશીની પૂજન સમયની એકલી વ્રતકથા। હું આશા રાખું છું કે આ પૂજન સમયની એકલી વ્રતકથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।